गंगाते पार्वती शो माडो संसार शिव संगाते पार्वती शो माडो संसार मोड़ने बदले मिधुरा को ने मुझे हशे पण बात असौती सवाई अलग छता लगो लग देवी प्रीति नी सगाई आ प्रेम नी भवाई आ प्रेम नी भवाई आ प्रेम नी भवाई કેટલા દુઃખ દેખો ને બાકી છે રાજુ ભાઈ આ તમને પાણા વાગે ખબર નથી પડતી હાલો ને માલી પા બસ તારા બસ ભાભી ગયા લાગે છે એ લોકો ગયા રાજુભાઈ કોણ છે આ છોડી વિદ્યાધર માસ્તર ખરા ને એની છોકરી છે આ ધારા આ રુદ્ર ને પોલીસ પકડીને લઈ ગઈ ને આ ધારા ને કારણે ધારા આ ધારા ની ધારા ઉલટી વેતી ના કરું ને તો મારું નામ એ ભાનુમતી રાણા નહીં સ્ટેટસ મૂકવાનું છોડી દઈ અને હું કહેતી હતી મારા રુદ્ર નો જીવ લેશે એ છછુંદરી મારા રુદ્ર નો જીવ લેવા માટે તને હાથ જન્મે ઓછા પડશે તો પછી હાલો એના જેવા તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા હાલો માલીપા હા લીલા એ ઘાસલેટિયા ચાપો ખોલ એ ડોબા હમણાં તું નથ ચાપો ખોલ રુદ્રભાઈ આવ્યા છે તમારે અંદર નથી આવવાનું હું બોલો અવારવારમાં પીધો છે કું હાલ ચાપો ખોલ કીધું ને એકવાર કીધું ને તમારે અંદર નથી આવવાનું એ તારી તો અગતમાં ભૂસું પહેર્યું છે કું દેખાતું નથ રુદ્રભાઈ આવ્યા છે તમને અંદર આવવાની ના પાડી છે કુણે ના પાડી છે ના પાડી છે મેં ના પાડી છે રુદ્રભાઈ આ પાળેલા કૂતરા ક્યારથી આપણને પાળીને ભસવા લાગ્યો એ હું બોલો મે તમને કહો કઈ કીધું ભાઈ આ ડાયરી આજે ફોર્મમાં લાગે છે એ રુદ્ર સમજાવી દે આ લોકોને મારી આરે હરખી રીતે વાત કરે એ તો ટાટિયા ભાંગી નાખે હા લબોક અને સમજાતું નથી એમની હારે કેવી રીતે વાત કરવાની અરે પીએ છે મે તઈ પીએ જ ખબર તો અડજી લઈ આવત ને પૂરા બડબડ નહી ડાયરી ને હિસાબમાં ભૂલ થાય એ ડાયરી એલા મોક એ ડાયરી તમારા કરતાય મારો ઊંચો અવાજ છે
મારી હામે નીચા આવાજે વાત કરવાની તો ડાયરી ના પાના ફરતા બંધ થઈ જાય. સમજ્યા? હાલો ગેટ ખોલાવડો, મારે માં સાહેબ ને મળવું છે. માં સાહેબ ઘરમાં નાથ. મેં તમારું મગજ ખરાબ ના કરો. આવું છે, આ મેડમ ની ગાડી ત્યાં પડી છે. હા તો તને મળવા હાટું નવરા નથ બેઠા, સમજ્યો? એમને મહત્વના ઘણા બધા કામો હોય છે. મારા પિતા જગદીશભાઈ મહેતા આવા ટાણે કહેતા, આંગળે આવનારને રોટલો દેવાય, ઘર નહીં. સમજ્યો? આઈલ આઈલતી નો થાય ત્યાંથી. મેડમ નું એઠું ખાનારો હાઈટ પૂરા ધાર્યું ખાય હમણાં જ કાઢ્યો. તું ભાઈ ને આવું બોલો, આજે તો તારો દાવ નો તને લાલ કરી દઉં ને તો મારું નામે લબુક કે નહીં. એ ભૂલા એ લબુક. તારા ધીરજ ધર. નવી વહુ ને એના નખરા બહુ મહેતા, આવા ટાણે તમારા પિતા કહેતા હશે કે સુતેલા સિંહને આંગળી ચાળો ન કરતો તો આંગળી ભેગો જીવે જાય. હલો લ્યા. અને હું મૂર્ખ ત્યાં લગ્ન ના માંડવે તારી રાહ જોઈને ઉભો, અને ત્યાં તમે બંને. આ બધું તમારો જ પ્લાન હતો ને? તરત મને પહેલા જ કહ્યું હતું હું તમારા બંનેની વચ્ચે આવત જ નહીં. મને મારી નાખવા માટે કેમ ના કહ્યું? કે પછી પ્લાન એ જ હતો પણ હું બચી ગયો. અમારી સામે નોજો. હા કે હા કે તારા અને રુદ્ર વચ્ચે કઈક છે. તું જરૂર હતી ન્યા જઈને પાણા મારવાની? હા જે લોકો નહોતા કરતા એ લોકો એ વાતો કરવા લાયકા છે. અરે ગાળો દે છે આપણને. તું જરૂર નથી આંધોઈ કરવાની તારે. એ સાદી ફરિયાદ કરી તે એના વિરુદ્ધ તું તને ઉપાડી ગયો તો હવે તો ઘરે જઈને પાણા મારી આવી છું. જે નથી કર્યું તારી હારે એ કરી નાખતા તો શું કરવાના હતા? સમજો પડે છે? અક્કલ છે તારામાં? કે કાઈ કર, અમને તઈને ને મારી નાખ, મને તારા બાપુ ને તારા ભાઈ ને, એટલે તું એ છૂટી લે અમે એ છૂટતા. હે માતે, નહી, ઈ માસ્ટર ની વ્યક્તિગત બાબત છે. ઈને મંદિર ના કોઈ કારભાર આરે જોડવાનો કઈ અરજ નથી. બસ વિશાલભાઈ, માસ્ટર તમારા દોસ્તાર છે એટલે એનો મતલબ એ નથી કે તમે એમની વકીલાત કરો. વ્યક્તિગત બાબતની સાફ જ્યારે ગામના કામ પર પડે ને ત્યાં એ વ્યક્તિગત ન રહેતી, એ સાર્વજનિક થઈ જાય છે. અને ઈ થયું ને? એમની વાત 100% સાચી છે. અરે જે માણસ એની દીકરીને હાચવી ના શકતો હોય કે આ મંદિરની પવિત્રતાને શું હાચવવાનો? અને વિશાલભાઈ તમે કહો છો માસ્તર આ ગામનું ગૌરવ છે, પણ એમની છોકરીએ બહારના લોકો સામે ગામનું નિશાજોણું કરાય એનું હું મારું માનો ને? રાજી નથી.
તમે રાજી ના હો ને તો કઈ નહીં. આ ઉભા માસ્ટર, પૂછી લો એમને હું કરવાનું છે એમનું. અરે માસ્ટર સાહેબ, તમે અરે માસ્ટર સાહેબ, માસ્ટર સાહેબ, તમે આયા હું કામ આયા? મીટિંગ પતાવીને હું આવી જાત ને તમારે ત્યાં. માસ્ટર સાહેબ, કમિટીના સભ્યોની વાત મન પર ન લેતા, એ તો કમિટીની ચૂંટણી આવે એટલે આવું બોલ્યા કરે. ધીરે જતો હું થયું કે મંદિર જશ તો થોડીક શાંતિ મળશે. આય આવીને જોઉં તો આય પણ આ વાત છે. માસ્ટર સાહેબ, એક વડીલ માણસ સાથે કઈ રીતે વર્તન કરવું એટલું સાદું શિક્ષણ પણ તમે નથી આપ્યું માસ્તર? નહીં જ આપ્યું હોય ને એટલે જ આની બેન બીજા કોઈનો હાથ પકડીને ભાગી ગઈ હશે. તમારી દીકરીના પ્રેમ પ્રકરણને કારણે મારા અભિજીતે આટલું બધું સહન કરવું પડ્યું છે. જોજે જોજે, તારું તો ક્યારેય ભલું નહીં થાય. છોકરી સાથે વાત કરવાની પણ એમની છોકરીએ બહારના લોકો સામે ગામનું નિશાજોણું કરાય એનું હું મારું માનો ને તો આ માસ્તર ની કમિટી માંથી પાણી સુજ આપી દો. અરે જે માણસ એની દીકરીને હાચવી ના હકતો હોય એ આ મંદિરની પવિત્રતાને શું હાચવાનો?
બાપ મેં ઓલા છોકરા વિરુદ્ધ કમ્પ્લેન નોંધાવી મેં બરોબર કર્યું ને તારા નથી રે તારા નથી કરવા જોયું તો બરોબર પપ્પા આખું મંદિર ગોતેવાળ્યું પણ ધારા ન્યા નથી તારા મેળી ના કાકા હું ક્યારનો શોધી રહ્યો છું પણ તારા કે નથી દેખાતી જે છોકરી સાથે મારા દીકરાના લગ્ન થવાના હતા એ ભાગી ગઈ છે તમારી દીકરી હારે ઓલા છોકરાના શું સંબંધ છે ને એની મને જાણ ના હતી જે કઈ પણ હોય તમે અંદર અંદર સમજી લે જે માણસ એની દીકરીને હાથમાં ના હકતો હોય ત્યાં મંદિરની પવિત્રતાને શું હાચવાનો શ્રેષ્ઠ ધૈર્યને તમે મનમાં ધારણ કરો છો લોકોના કડવા વેણ પણ સહન કરો જી સ્વયં નમ્રતા હંમેશા ધારણ કરો જી અન્યના અંતઃકરણને શીતલ કરો છી કરતી વેળા આપણે આપણી વાહે ઘણું બધું મૂકવું પડતું હોય છે કુટુંબ છોકરા સુખ સંપત્તિ સત્તા કીર્તિ અંધાઈનો ત્યાગ કરવો પડતો હોય છે એ તો જ માયામાંથી મુક્તિ મળે છે